હલો નમસ્તે મિત્રો, આજે આપણે ગઈકાલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ વાયરમેનની એક્ઝામનું પેપર સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ જોઈએ તો નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અહીં આપેલ છે અક્રાંતિયું, તેનો વિરોધી શબ્દ થશે મિતાહારી. અક્રાંતિયું એટલે કે વધારે ખાતો હોય તે, એટલે ખાવ જરૂર, અને તેનો વિરુદ્ધાર્થ કે ઓછું ખાતો હોય તે અલ્પાહારી એટલે કે મિતાહારી. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલ સાદામાં કેને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. તો અહીંયા આપેલ છે ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે. તો આન્સર આવશે એ, ત્યારે. ત્યારબાદ જોઈએ તો છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. તો તેમાં છે દેવોના ધામના જેવું અહીંયું જાણે હિમાલય. તેમાં આન્સર આવશે અનુષ્ટુપ છંદ, જે અક્ષરમેળ છંદ છે, જ્યારે બીજા આ માત્રામેળ છંદ છે, અને આ મનોહર એ પણ અક્ષરમેળ છંદ છે. આમાં આન્સર આવશે અનુષ્ટુપ. ત્યારબાદ જોઈએ તો અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. તો અહીં આપેલ છે ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે. તો સંભાવના ઉત્પ્રેક્ષા અલંકારમાં સંભાવના દર્શાવવામાં આવે છે. ત્યારબાદ કેન્ડેલા શેનો એકમ છે. તો કેન્ડેલા છે લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો એકમ છે. ત્યારબાદ જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ, તેમાં આપેલ છે દુઃખનો પોકાર, જેને કહેવાય આર્તનાદ. આન્સર એ આવશે આર્તનાદ. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તો અહીંયા એક શબ્દ એવો છે કે જે ત્રણેય શબ્દને મળતો નથી. તો તેમાં નીલકંઠ છે, સારંગ છે અને મૃગ, એ ત્રણેય એકબીજાના સમાનાર્થી છે, જ્યારે આ કુરંગ છે તે કોઈનો સમાનાર્થી નથી. એટલે આન્સર આવશે એ. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. તો અહીંયા આપેલ છે હું તો થથરી ગયો. તો તેમનો ભાવે પ્રયોગ થશે મારાથી તો થથરી જવાયું. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. તો અહીંયા આપેલ છે પંકજે બધા દાખલા ગણ્યા. તો અહીંયા આન્સર આવશે પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. એટલે બી આન્સર આવશે પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. ત્યારબાદ કેપેસિટન્સનો એકમ શું છે. તો કેપેસિટન્સનો એકમ છે ફેરાડ. ત્યારબાદ જોઈએ તો ઓહમ ના નિયમનું સૂત્ર નીચેના માંથી કયું છે. તો ઓહમનું સૂત્ર છે I બરાબર વીના છેદમાં R, એટલે કરંટ ઇક્વલ્સ ટુ વોલ્ટેજના છેદમાં રેઝિસ્ટન્સ. ત્યારબાદ જોઈએ તો એક વર્સ પાવર બરાબર ખાલી જગ્યા વોટ. તો એક વર્સ પાવર બરાબર 745.6 વોટ થાય. એટલે એપ્રોક્સિમેટ જોઈએ તો આન્સર આવશે સી, એક વર્સ પાવર બરાબર 746 વોટ. ત્યારબાદ જોઈએ તો ખોટી જોડણી શોધો. તો આમાં ચાર જોડણી આપેલી છે, તેમાં ખોટી જોડણી છે સૈવ લીલી. તેમાં લ છે તે રસ્વ આવે અને ન છે તે દીર્ઘ આવે. ત્યારે આ મીટિંગ હુનિયામણ અને ભીતિ રીતિ એ ત્રણ જોડણી સાચી છે. ત્યારબાદ જોઈએ તો કહેવતનો સાચો અર્થ જણાવું. તો મૂછ પહેલા માંડવો, તો તેનો અર્થ થાય યોગ્યતા વિનાના તરંગો કરવા. ત્યારબાદ કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો. તેમાં કહેવત છે આઠ સિદ્ધિ અને નવ નિધિ. તો તેનો અર્થ થાય સુખ વૈભવથી ભર્યું ભર્યું જીવન. તો તેમાં ડી આન્સર આવશે સુખ વૈભવથી ભર્યું ભર્યું જીવન. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલા તળપદા શબ્દનો શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. તો અહીંયા શબ્દ આપેલ છે લોલ, જેનું શિષ્ટરૂપ થશે ચંચળ. ત્યારબાદ જોઈએ તો મેવાડથી નાસીને આવેલા ચૌહાણ રાજપૂતોએ ક્યારે પાવાગઢ કબજે કર્યો. તો પાવાગઢ ઈસવીસન 1300 કબજે કરવામાં આવ્યો. અને ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી. તો વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના 745 કરી, પણ અહીંયા વિક્રમ સંવત પૂછેલું છે. તો વિક્રમ સંવત 802 વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી. ત્યારબાદ જોઈએ તો BIS નું પૂરું નામ શું છે. તો BIS નું પૂરું નામ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ.
ત્યારબાદ જોયું તો 1 મેગા ઓહમ બરાબર ખાલી જગ્યા ઓહમ, તો 1 મેગા ઓહમ બરાબર 10^6 ઓહમ એટલે કે 10 લાખ ઓહમ. ત્યારબાદ જોયું તો ભારતમાં એસી કરંટ સપ્લાયની ફ્રીકવન્સી કેટલી હોય છે, ભારતમાં પૂછેલું છે તો ભારતમાં 60 હર્ટ્ઝ હોય છે, તો અમેરિકાનું પૂછે તો અમેરિકામાં હોય છે 50 હર્ટ્ઝ. ત્યારબાદ જોઈએ તો ભૂમિખંડોના કિનારા પાસે આવેલા સમુદ્રો અને મહાસાગરોના આશરે 200 મીટર ઊંડાઈ સુધીના મેદાની ભાગને શું કહેવામાં આવે છે, તો 200 મીટર સુધીના ઊંડાઈના ભાગને ખંડીય છાજલી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી, તો યુવા ગૌરવ પુરસ્કાર 2007 થી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કચ્છ જિલ્લાના કોટાઈ ખાતે કયું પ્રસિદ્ધ સ્થાનક આવેલ છે, તો કચ્છ જિલ્લાના કોટાઈ ખાતે સૂર્ય મંદિર આવેલું છે જે ભુજ તાલુકામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત રાજ્યમાં આવેલ સાંસ્કૃતિક વનો પૈકી શ્યામલ વન કયા જિલ્લામાં આવેલ છે, તો શ્યામલ વન છે તે અરવલ્લી જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ તો 1 કિલો એમ્પિયર બરાબર ખાલી જગ્યા થાય, તો 1 કિલો એમ્પિયર બરાબર 1000 એમ્પિયર થાય. ત્યારબાદ જોઈએ તો અવરોધના વ્યસ્તને શું કહે છે, તો અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના અન્વયે MBBSમાં પ્રવેશ મેળવનાર શ્રમયોગીના બાળકોને કેટલી રકમની સહાય આપવામાં આવે છે, તો આ સહાયની રકમ છે ₹15,000. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ભાષાકીય સમુદાયોને આવરી લેવામાં આવેલ છે, તો કુલ 7 ભાષાકીય સમુદાયોને આવરી લેવામાં આવેલ છે. ત્યારબાદ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની યોજનાઓ અંતર્ગત 7 ફેરા સમૂહ લગ્નની યોજનાને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે, તો તે નામ છે માઈ રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના. જો આંતર જ્ઞાતિ લગ્ન સહાય યોજના પૂછે તો તેમાં ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતર જ્ઞાતિ સહાય યોજના. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિમાં સ્ટાર્ટ બટનને દૂર કરી દેવામાં આવ્યું, તો વિન્ડોઝ 8ની આવૃત્તિથી સ્ટાર્ટ બટનને દૂર કરી દેવામાં આવ્યું. ત્યારબાદ આ જલમનો સમાનાર્થી પૂછેલું છે, તેમાં એ અથવા સી બેમાંથી પણ એક આન્સર આવશે, તો ચિલમનો છેડો અથવા ચૂલો ફૂંકવાની નાળ. ત્યારબાદ જોઈએ તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનું બાળપણમાં ભિક્ષા આપનાર ગુરુજીનું નામ જણાવો, તો તે ગુરુજી હતા દેવચંદ્ર સુરી. ત્યારબાદ રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો, તો રઘુવીર ચૌધરીની કૃતિ છે પરસ્પર. ત્યારબાદ ચેન્જ ધ વોઇસ, એમાં એક સેન્ટેન્સ આપેલું છે ચેન્જ ધ વોઇસ, તો ઇમ્પેરેટિવ વાક્ય છે તેનું થશે You are requested to change the voice. ત્યારબાદ આગળ જોઈએ તો જોઈન્ટ સેન્ટેન્સ વિથ ઇન્ફિનિટિવ, તેમાં છે He wants to earn his livelihood. He works hard for that reason. તો તેમાં આન્સર આવશે He works hard to earn his livelihood. ઇન્ફિનિટિવ એટલે કે ટુ હોય તેને આપણે ઇન્ફિનિટિવ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક, તેમાં છે ધ ફ્રન્ટ લાઈન હેઝ ખાલી જગ્યા ધ એનિમી અટેક વેલ, તેમાં આન્સર આવશે સી બોન એટલે કે સહન કરી શકે છે. ફ્રન્ટ લાઈનના જે આ લશ્કરી દળ હોય છે તે દુશ્મનોને સારી રીતે લડી શકે છે તેની સામે. ત્યારબાદ જોઈએ તો સમાનાર્થી સિનોનિમમાં આપેલ છે ડ્રાય, ડ્રાયનું સમાનાર્થી અહીંયા જે આપેલું છે તે ડ્રાય એટલે સૂકું, તો આ જે ડેમ્પ છે સોગી છે અરીડ છે તે બધા જ ડ્રાયના વિરુદ્ધાર્થી છે, સમાનાર્થી એક પણ આપેલું નથી. ત્યારબાદ જોઈએ તો MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા કઈ શોર્ટકટકીનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે શોર્ટકટકી છે F7 જે ગ્રામરની ચકાસણી કરવા માટે વાપરવામાં આવે છે. F8 છે જે એ કોઈ વાક્ય છે કોઈ સેન્ટેન્સ છે ફકરો છે તેને સિલેક્ટ કરવા માટે F8 વપરાય છે, એટલે આમાં આન્સર આવશે F7. ત્યારબાદ જોઈએ તો MS વર્ડમાં કંટ્રોલ D શોર્ટકટ કી પ્રેસ કરતા કેવો ડાયલોગ બોક્સ જોવા મળે છે, તો તે ડાયલોગ બોક્સ છે ફોન્ટ ડાયલોગ બોક્સ, કંટ્રોલ D દબાવતા ફોન્ટ ડાયલોગ બોક્સ જોવા મળે છે. ત્યારબાદ હાર્ડવેર સાથે સંકલિત કે યુગ્મિત સ્વરૂપે મળતા સોફ્ટવેરને શું કહેવામાં આવે છે,
તો હાર્ડવેર સંકલિત કે યુગ્મિત સ્વરૂપે જોવા મળતા સોફ્ટવેરને ફર્મવેર કહેવામાં આવે છે. ત્યારબાદ સંવિધાનના આર્ટિકલ 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલી છે? તો 83 અંતર્ગત રાજ્યસભાના 1/3 એટલે કે 33% સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. ત્યારબાદ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે નગરપાલિકાઓની રચના કરવામાં આવે છે? તો ખરેખર 243P અંતર્ગત રચના કરવામાં આવે છે, પણ અહીંયા કલમ ખટારવામાં આપેલા છે. તો 243 અંતર્ગત નગરપાલિકાની રચના કરવામાં આવે છે. ત્યારબાદ ત્રિકોણના કોઈ પણ બહિષ્કોણનું માપ તેના અંત સમ્મુખ કોણના માપ કરતા હંમેશા વધારે હોય છે. ત્યારબાદ કાપડના ભાવમાં દર મીટરે 10 રૂપિયા ઘટતા 40માં પહેલા 2 મીટર વધુ કાપડ મળે છે. તો સિમ્પલ પ્રશ્ન છે, જો માની લો કે 50 મીટર કાપડ હોય બરાબર, તેમાં તો 400 રૂપિયામાં કેટલું કાપડ આવે? તો 400 રૂપિયામાં 8 મીટર કાપડ આવે. જો એમાં 10 રૂપિયા ભાવ ઘટાડી દેવામાં આવે તો 400 રૂપિયામાં 8 મીટરની જગ્યાએ 10 મીટર કાપડ આવે, એટલે તો 2 મીટર કાપડ વધુ આવે. તો તેમાં આન્સર આવશે 50 મીટર. અહીંયા પૂછેલું છે કાપડનો અગાઉનો ભાવ કેટલો છે, તો પહેલા કાપડનો ભાવ 50 રૂપિયા હતો ત્યારે 400માં 8 મીટર કાપડ આવતું હતું, પણ 10 રૂપિયા ઘટાડી દીધો મીટરે ભાવ, તો 400 રૂપિયામાં 10 મીટર કાપડ આવે, એટલે 2 મીટર વધુ કાપડ આવે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, સાનિલ દરરોજ 2 કલાક કામ કરીને 1 કામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. તો 1 કલાકમાં ખાલી જગ્યા કામ કરે તો 2 કલાક દરરોજનું કામ કરે છે અને 4 દિવસ કામ કર્યું છે, એટલે 2, 4, 8 ટોટલ એણે 8 કલાક કામ કર્યું છે. 1 કામ પૂરું કરતા એને 8 કલાકનો સમય લાગ્યો છે. તો અહીંયા પૂછેલું છે 1 કલાકમાં કેટલું કામ કરે, તો સિમ્પલ આન્સર છે 1 કલાકમાં તે કામ કરશે 1/8. બસ મિત્રો અહીંયા રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ, આભાર.